પંચમહાલ શહેરોમાં કોરોનાના સંક્રમણ અટકાવવા તંત્ર અને વેપારીઓની વચ્ચે બેઠક યોજાઈ અને સર્વાનુમતે લેવાયો નિર્ણય. ગુજરાતમાં કોરોનાનો હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે પંચમહાલમાં પણ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. તાવ શરદી ખાંસીના કેસો વધી રહ્યા છે. વધુમાં લગનગાળો ચાલતો હોવાથી દુકાનોમાં પણ ભીડભાડ રહેતી હોય છે. તેને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. કોરોનાની વધતી ચેન તોડવા માટે આખરે વેપારીઓ અને તંત્રના અધિકારીઓની મીટિંગનું આયોજન શહેરી સેવા સદન કચેરી ખાતે કરવામાં આવ્યું. શહેરી વેપારી એસોસિએશન દ્વારા અને તંત્ર દ્વારા યોજાયેલી 3 દિવસ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણય વેપારીઓ સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો હતો. વધુમાં બુધવાર, ગુરુવાર અને શુક્રવારના રોજ સ્વૈચ્છિક રીતે સંપૂર્ણ શહેરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને શનિવારથી સવારના 8 થી 7 4 વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. મીટિંગમાં મામલતદાર, પોલીસ સ્ટેશનના PI, નગરપાલિકાના ચીફ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. વધુમાં શહેરના નગરજનોએ પણ આ નિર્ણયને આવકાર્યો. રિપોર્ટર ભૂપત ડાભી, સહેરા. આજ રોજ સહેરા તાલુકામાં માન્ય કલેક્ટર સાહેબ તથા માન્ય પ્રાંત સાહેબની સૂચના અનુસાર તમામ વેપારી મંડળ સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સર્વસંમતિથી બુધ, ગુરુ, શુક્ર 3 દિવસ માટે શહેરા નગરમાં સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ત્યારબાદના સમય માટે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો ફિક્સ સમય રાખવામાં આવ્યો છે, જે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે નક્કી કરવામાં આવ્યો છે. આમાં કોવિડ સામે નિર્ણાયક લડતના ભાગરૂપે વેપારીઓ દ્વારા ખૂબ જ સહકાર આપવામાં આવ્યો છે. મામલતદાર સહેરા, મેહુલ ગ્રવાડ.